જામનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સરકાર દ્વારા મંજૂર થઈ ન હોવા છતાં 60 પટાવાડાની ભરતી કરવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવતા ભારત સરકાર જાગી છે શિક્ષણ સમિતિની શાળાઓમાં ફરજ બજાવતા પાટ અને ફૂલ ટાઈમ પટાવાડાને છેલ્લા 10 વર્ષમાં પગાર અને ભથ્થા સહિત રૂપિયા 3 કરોડ ચૂકવ્યાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે ત્યારે આ તમામ રકમની રિકવરીની તલવાર તોડાઈ રહી છે બીજી બાજુ પટાવાડાઓના વેતન પેટે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100% ગ્રાન્ટ પણ ચૂકવવામાં આવતી નથી જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 42 પાર્ટ ટાઈમ અને 18 ફૂલ ટાઈમ મળી કુલ 60 પટાવાળા ફરજ બજાવી રહ્યા છે આ તમામ પટાવાળાની ભરતી વર્ષ 1990 થી 1998 વચ્ચે કરવામાં આવી છે નવાઈની વાત એ છે કે પટાવાળાઓને પગાર ચૂકવવા જામ્યુકો દ્વારા સમિતિને 100% ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ એક પણ પટાવાળાની જગ્યા સરકાર દ્વારા મંજૂર થયેલી નથી કારણ કે ગુજરાત સરકારના નાણાં વિભાગના તારીખ 9 સપ્ટેમ્બર 1998 અને તારીખ 14 ઓગસ્ટ 2014 ના ઠરાવમાં સરકાર દ્વારા જે જગ્યા મંજૂર થયેલી હોય તે જગ્યા પર નિયત કાર્યવાહી કરી ભરતી પ્રક્રિયાના નિયમો ધ્યાનમાં રાખીને ભરતી કરવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાઓમાં એક પણ જગ્યાએ પટાવાળા કમ ચોકીદારની જગ્યા મંજૂર થયેલી નથી આમ છતાં નિયમો ચાત્રી શિક્ષણ સમિતિની શાળાઓમાં એક કે બે નહીં 60 પટાવાળાની ભરતી કરવામાં આવી હોવાનું ખુલતા શિક્ષણ જગતમાં ખળબળાહટ મચી ગયો છે આટલું જ નહીં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે સરકાર દ્વારા એક પણ જગ્યા મંજૂર થઈ ન હોવા છતાં આ પટાવાળાઓને પગાર ઉપરાંત સરકારના અન્ય લાભો સહિત છેલ્લા 10 વર્ષમાં રૂપિયા 3 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી છે ત્યારે આ તમામ રકમ રિકવરી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે હાલ સમિતિની અંદર 42 પાર્ટ ટાઈમ પટાવાળાઓ અને 18 ફૂલ ટાઈમ પટાવાળાઓ છે એ ફરજ બજાવી રહ્યા છે જે તે સમયે બજેટમાં આ અંગેના એમના પગાર ખર્ચ અંગેની જોગવાઈઓ છે એ કરેલે છે પાર્ટ ટાઈમ પટાવાળાઓ જે છે એ લેબર કોર્ટની અંદર ફૂલ ટાઈમ પગાર માટે મેં કેસ કરેલો હતો અને એમાં એ એવોર્ડમાં એ લોકો જીતી ગયા હતા એના સમયે શિક્ષણ સમિતિએ છે હાઈકોર્ટની અંદર અપીલ કરેલ છે અને હાલ આ મેટર છે એ સબ જ્યુટિસ હોય એટલે વિશેષ બીજી કોઈ માહિતી છે એ આપી શકાય નહીં મોટાભાગના જે પટાવાળાઓ છે એ લગભગ 92ની આસપાસ એટલે છેલ્લા કોઈ છેલ્લા વર્ષોની અંદર કોઈ આવી ભરતીઓ છે એ થયેલ નથી આ જે પટાવાળાઓ જે સર્વિસ કરે છે એ ઘણા વર્ષો જૂના છે મંજૂરીનો વિષય જ સબ જ્યુટિસ હોય એટલે એમાં હાલ અત્યારે હું કહી શકીશ જામનગર મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં જે સરકારમાંથી મંજૂર નથી થયા અને 60 પટાવાળાઓની જે ભરતી કરી છે એમાં 42 પટાવાળાઓ એ ફિક્સમાં અને 18 પટાવાળાઓને તો કાયમી કરી અને 3 કરોડ જેવી રકમ ચૂકવી દીધી છે આ શાસનાધિકારી અને શિક્ષણ સમિતિના ભાજપના ચૂંટાયેલા સભ્યો આ પટાવાળાઓને એનો વ્યક્તિગત કામ કરાવે છે એની ઓફિસોમાં એના અંગત કામો ઘરકામ સુધીના કામો કરાવે છે ખરેખર જામનગરની જેટલી શિક્ષણ સમિતિ સંચાલક સ્કૂલો છે એમાં જરૂર શિક્ષકોની છે ક્યાંક બેન્ચીસો નથી ક્યાંક પંખા નથી ક્યાંક તો શૌચાલય નથી ખરેખર જે રકમો સરકારમાંથી આવે એ આમાં વાપરવી જોઈએ એની જગ્યાએ જે ભરતી છે જ નહીં સરકારમાં કોઈ આયોજન નથી એવા પટાવાળાને એની મનફાવે એમ ભરતી કરી અને પોતપોતાના ઘરના કામો ઓફિસોમાં મોડી રાત સુધી બેસી નાસ્તા ચા પાણી લેવાના કામો પોતાની ગાડીઓ સાફ કરાવવાના કામો હવે અંગત કામો માટે સરકારમાંથી 3 કરોડ રૂપિયો ચૂકવી દીધો છે જામનગર મહાનગરપાલિકાના કમિશનર પાસે અમારી સ્પષ્ટ માંગણી છે કે આમાં કોઈ પણ કસૂરવાર હોય જવાબદારી સાહેબ તમારી છે તમે આમાં યોગ્ય તપાસ કરી રસ લઈ કોઈ પણ કસૂરવાર હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરો આ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો એક વિપક્ષ તરીકે ક્યાંક અમારી પણ જવાબદારી છે અમે પણ જનરલ બોર્ડમાં આ બાબતે ઉગ્ર વિરોધ કરી અને સત્તાધીશ પક્ષને જે આ સલિયત પૂરી પાડી છે એને ઉઘાડા પાડવાનું કામ કરશે સ્ટેન્ડિંગ કમિટી પાસે એવો કોઈ પાવર જ નથી કે આમાં કોઈ ભરતી કરી શકે ભરતી કરવાનો પાવર રાજ્ય સરકાર રાજ્ય સરકાર સંચાલિત મહાનગરપાલિકાને ઓનલાઈન એક જાહેરાત દેવી જોઈએ એના ઇન્ટરવ્યૂ પ્રક્રિયા થાય અને ઇન્ટરવ્યૂમાં કોઈ પાસ થાય પછી આવી નોકરીઓ મોસ્ટ ઓફ મળતી હોય છે આમાં હું માનું છું કોઈ પ્રક્રિયા થઈ નથી અનિલ ગોહિલ સાથે જગદીશ ખેતિયા એનએસ ગુજરાત ન્યૂઝ જામનગર